આપણે છેલ્લા છેલ્લા જે આ ડ્રોઈંગ હતું એ છેલ્લા વિડીયોમાં આપણે આ એક્સટર્નલ કટિંગ જોયું હતું, એમાં ટૂલની મૂવમેન્ટ ક્લોક વાઇઝ હતી. એટલે તમે અહીંયા આપણે દાખલા તરીકે આ કટિંગ કરી તો અહીંથી આમ કરી અને 41 વાપરી. આજે આપણે આ કટિંગ તો આના જ જોબ કરીએ પણ એક્સટર્નલ કટિંગમાં 42 વાપરીએ. તો 42 વાપરવું હોય તો શું કરવું પડશે આપણે? તો કટરની મૂવમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ અથવા કાઉન્ટર ક્લોકવાઇઝ કરાવવી પડે. તો દાખલા તરીકે અહીંયા મેં પહેલાં જોયું છે કે આપણે જે કાપવાનું છે એનું માપ જે અહીંયા છે કે આ 100 બનાવવાનું છે, 125 આઉટસાઇડ છે અને એમાંથી ઉપર કટિંગ અહીંયાથી આટલું સાડા 12 ને 12.5 અહીંથી કટિંગ કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં પ્રોગ્રામ જોઈએ. તો પ્રોગ્રામ નંબર તમે જે આપો તે N1 M98 P1 M06 T01 G00 G90 G54 X. એક્સ એટલે શું? તો જેવી રીતે વયમાં આપણે પેલું ક્લોકવાઇઝ ચલાવવાનું હતું એટલે કટરને અહીં ઊભી રાખતા હતા, આપણે હવે અહીંથી આમ કટિંગ કરતાં જઈશું આમ અને એન્ટી ક્લોકવાઇઝ કટિંગ કરીશું. તો કટરને આપણે અહીંયા ઊભી રાખવી પડશે. તો એના માટે શું છે? તો કે જોબની બહન પોઝિશન, જોબની બહનની ધનનું માપ કટરનો હાફ ડાયમીટર વત્તા 5 mm દૂર. તો આપણું આ માપ, આ માપ કેટલું છે? 125 છે એટલે 62.5 વત્તા કટરનો હાફ ડાયમીટર 10 અને 5 એટલે 77.5. એટલે 77.5 કઈ આવશે? તો એક્સ માઇનસ, કારણ કે આપણે આ બહારની ધારથી કટરને અહીંયા ઊભી રાખવાની છે. આપણે પહેલાં જોબમાં આપણે કટરને અહીંયા ઊભી રાખીએ એટલે વય માઇનસ 77.5 લખેલું. પણ આજે આપણે શું કરવાનું છે? તો કે કટરને અહીંથી ચલાવતા ચલાવતા આમ જવાનું છે. પહેલાં આપણે 41માં આપણે અહીંયાથી ચલાવવું પડ્યું, બરાબર? તો 42 વાપરવાનો છે તો એક્સ માઇનસ અહીંયા ઊભું રાખવાનું, એક્સ માઇનસ 77.5 વાય. તો આપણે જે આ માપ છે આપણું કેટલું માપ છે આપણું? તો કે આ માપ આપણે અત્યારે રફલી કેટલું જોઈએ છે? તો કે 100.4 જોઈએ. તો એનો હાફ 50.2 એટલે 50/50 આમ 100/100 બનાવવાનું છે એટલે 0.2 પાવર સાઈડ આપણે વધારે રાખીએ. તો વયમાં 0.2 વધારે રાખવા માટે 50.2, બરાબર છે? તો પોઝિશન, ખાસ કરીને તમે આ પોઝિશન જો બરાબર લખશો તો તમારું અડધું કામ અહીંયા પૂરું થઈ જશે. S 1000 M03 G00 G43 H1 Z5 G00 Z00 G40 3 H1 Z5 G00 Z05 M05 G00 Z91 G30 Z00 N M98 P1 M06 T02 G00 G90 G54 X. તો X માઇનસ 77.5 વાય. તો વાય શું થશે? 0.2 ઘટશે ફિનિશિંગ માટે એટલે વાય 50.0 પણ માઇનસ 50.0 માઇનસ. S 1200 M03 G00 G43 H2 Z5 G00 Z01 G90 G00 Z5 M5 G00 Z91 G30 Z01 G30. હવે આપણે 500 નંબરનો રફ કટિંગ માટેનો સબ પ્રોગ્રામ જોઈએ. તો એ સબ પ્રોગ્રામ 10 વાર ચાલશે, L10 છે એટલે. તો પહેલાં છે G50 G91 G01 Z-1 F300 L G90. એટલે ખાલી આપણે શું કર્યું કે ઝેડ છે તો આપણે L છે, L વાપરીએ એટલે G91 વાપર્યું. તો G91 તરત જ પછી શું કરી દીધું આપણે? G90. હવે અહીંયા G01 G42 આપણે એક્સટર્નલ કટિંગ હોય અને આપણે ટૂલની મૂવમેન્ટ કાઉન્ટર ક્લોકવાઇઝ થતી હોય તો G42નો ઉપયોગ કરવો. તો મેં અહીંયા G42નો ઉપયોગ કર્યો છે, જુઓ. પણ હું અત્યારે કટિંગ કરતાં કરતાં કઈ બાજુ જઈશ હવે? તો કે અહીંયાથી આમ થયું. તો અહીંયા છે જુઓ કે G01 G42 એક્સ માઇનસ 62.5 અને વાય માઇનસ 50.2 એટલે આપણી કટર અહીંયાથી અને D3 F50. તો જેવું કટર કમ્પેન્સેશન થશે એટલે આપણી આ કટર અહીંયા છે, જો આ લાઇનથી ઉપર છે, પણ જેવું આ બ્લોક વાંચશે એટલે કટર અહીંયા આવી જશે. જેવું G01 G41 એક્સ માઇનસ 62.5 વાય માઇનસ 50 એટલે વાય તો આ લાઇનની સીધામાં અને અહીંયા વાય એક્સ માઇનસ 62.5 છે. તો અહીંયા આપણી આ કટર અહીંયા આવીને ઊભી રહી જશે. ખબર પડે બધાને? સારું. ત્યાર પછી
આટલું થયા પછી જી ઝીરો વન એક્સ, એટલે અહીંયાથી આ કટિંગ કરતાં 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 અહીંયા આવવાનું છે, એટલે આ આ પોઈન્ટ અહીંયા આ કોર્નર. તો જી ઝીરો વન એક્સ 50.2, વાય માઇનસ 50.2, એફ 50. ત્યાર પછી અહીંયાથી કટિંગ કરતાં કરતાં ઉપર જવાનું છે, તો અહીંયા આવવાનું છે. તો એક્સ બંને પ્લસ આવશે, જી ઝીરો વન એક્સ 50.2, વાય 50.2. ત્યાર પછી અહીંયાથી કટિંગ કરતાં 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 અહીંયા આવવાનું છે આ પોઈન્ટ. તો જી ઝીરો વન એક્સ માઇનસ 50.2, વાય 50.2. ત્યાર પછી અહીંયા જ્યારે છેલ્લી વાર તમે કટિંગ કરતાં કરતાં આવીએ ત્યારે જોબની આ જે બહારની ધાર છે એનાથી બહાર નીકળી જવાનું છે. જોબની જે બહારની ધાર છે વાયમાં આ ધાર એનાથી બહાર નીકળી જવાનું છે. તો જોબની બહારની ધારનું માપ આપવું કેટલું છે તો આપણને ખબર છે કે 62.2, કારણ કે આ કેટલું છે 125 છે તો એનું અડધું કેટલું થશે 62.5, બરાબર છે. તો 62.5 પ્લસ કટરનું હાફ ડાયમીટર 10 અને 5 mm દૂર, તો કટરનો હાફ ડાયમીટર અને 5 mm દૂર, તો 77.5. એટલે અહીંયા જ્યારે છેલ્લું અહીંયાથી કટિંગ કરતાં કરતાં આવીએ ત્યારે બહારની ધારથી અહીંયા આવતું રહ્યા હોય છે 5 mm દૂર. તો જી ઝીરો વન એક્સ માઇનસ 50.2 રહેશે, વાય માઇનસ 77.5 અને એફ 50.5. એટલે અહીંયા કટિંગ કરતાં 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 અહીંયા આવી ગયા. હવે અહીંયાથી અહીંયા જતું રહ્યા જ્યાં ઊભા હતા ત્યાં, એટલે જ્યાં ઊભા હતા ત્યાં, એટલે આની આ જ પોઝિશન. તો કે જી ઝીરો વન જી 40 એક્સ માઇનસ 77.5, વાય માઇનસ 50.2, એફ 300, એમ 99. હવે આપણે ફિનિશ પ્રોગ્રામ જોઈએ. તો સૌથી પહેલાં આને ડ્રોઈંગ સમજી લઈએ આપણે. તો દાખલા તરીકે અત્યારે હવે ફરીવાર હું એક વખત ડ્રોઈંગ સમજાવી રહ્યો છું તમને. તો આ માપ હવે અત્યારે મારે 50 જોઈએ છે, આ 50 જોઈએ છે, અને બહારનું માપ, તો બહારનું માપ તો મારું આ કેટલું છે 62.5 અને 62.5, એટલે 125નું હાફ મેં અહીંયા લખી દીધું છે, બરાબર છે. એવી જ રીતે વાયમાં પણ, તો વાયમાં આ આ માપ 62.5, મારું આ માપ કેટલું થશે વાયમાં 50, મારું આ વાયનું આ માપ 50 અને આ માપ મારું 62.5, બરાબર છે. હવે મને કટરને અહીંયા ઊભી રાખવાનું છે આ ધારથી, આ બહારની ધારથી આ જ આ જ લાઈનમાં. પણ જ્યારે આપણે જ્યારે મેઇન પ્રોગ્રામ લખીએ છીએ ત્યારે કટરને આ આ માપ લખીએ છીએ, એટલે કટર ખરેખર આપણી આવી અહીંની ઊભી રહેશે, બરાબર છે. તો અહીંયા જુઓ એક્સ માઇનસ 77 અને વાય માઇનસ 50. મેં અહીંયા એન ટુમાં જોઈએ તો એમ 06 T02 G00 G90 G54 એક્સ માઇનસ. તો પહેલાં જે 77.5 હતું ને એ જ ફરી 77.5 આવશે, પણ અહીંયા 50.2ના બદલે 50 આવશે. કેમ? તો કે પેલું રફ આપણે જે મટીરિયલ રાખવાનું હતું એ હવે રાખવાનું નથી, આપણે 50નું જ બનાવવાનું છે, 100x100નું બનાવવાનું છે, એટલે હાફ થશે એનું 50. તો સબ પ્રોગ્રામમાં જોઈએ ઓ 501 G91 G01 Z-1 એફ 300 G9 G01 G42 એક્સ માઇનસ 62.5, વાય માઇનસ 50, D4 એફ 50. એટલે જ્યારે આ આ બ્લોક ખરેખર આ બ્લોક વાંચે એટલે કટર આપણી ક્યાં આવશે ખબર તમને બધાને? તો અહીંનો જે આ કોર્નર પડે અહીં અહીંને ઊભી રહેશે કટર ખરેખર અહીંયા. તો આટલો હાફ ડાયમીટર 42ના લીધે હાફ ડાયમીટર આપણો શું થઈ જશે? ઓટોમેટિક નીચે આવીને શિફ્ટ થઈ જશે. આપણે જુઓ અહીંયા એક્સનું વાયનું માપ બદલ્યું નથી અહીંયા કે અહીંયા, તો વાયમાં અત્યારે અહીંયા ઊભી કટર, પણ જેવું ડી ફૂટ જી 42 લખ્યું તો ડીમાં 10 હશે તો 10 mm ઓટોમેટિક કઈ આવી ગઈ? એ ઓટોમેટિક નીચે આવી ગઈ અને અહીંયા આવી રીતે આવી જશે, ઓટોમેટિક અહીંયા નીચે આવી જશે, એટલે આ બાજુ શિફ્ટ થઈ જશે. ખબર પડે, ખ્યાલ આવે બધાના? સારું. ત્યાર પછી છે જી 01, આપણે અહીંયાથી આ કોર્નર પર આવવાનું છે કટિંગ કરતાં 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 અહીંયાથી અહીંયા. તો અહીંયા સુધીનું માપ શું છે? તો એક્સ એક્સ 50.0 અને વાય માઇનસ 50. અહીંયા એક્સ
અહીંથી આમાં આવવાનું છે તો એક્સ પચાસ વાય માઇનસ પચાસ. ત્યાર પછી કટિંગ કરતાં 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 અહીંયાથી કટિંગ કરતાં કરતાં આ કોર્નર પર જવાનું છે અહીંયા. તો એક્સ અને વાય બંને પ્લસ આવશે, જી ઝીરો વન એક્સ પચાસ વાય પચાસ. ત્યાર પછી કટિંગ કરતાં કરતાં અહીંયા આવવાનું છે આમ, તો અહીંયા તો કે જી ઝીરો વન એક્સ માઇનસ પચાસ વાય પચાસ. ત્યાર પછી છેલ્લું છે અહીંયા કે જ્યારે અહીંયાથી કટિંગ કરતાં કરતાં આવીએ ત્યારે આપણી આ જે બહારની ધાર છે, અહીંયા જે આ બહારની જોબની બહારની ધાર છે, એનાથી આપણે 5 mm દૂર નીકળી જવાનું છે, નીચે આવતું રહેવાનું છે. તો જોબની બહારની ધારનું માપ આવશે 62.5 વાય માપ, 10 mm કટરનો હાફ ડાયમીટર ને 5 એટલે 77.5. ચોરસ જોબ છે એટલે પોઝિશનને બંને સરખું આવશે, પણ અહીંયા શું કરવાનું છે તો કે જી ઝીરો વન એક્સ માઇનસ પચાસ એટલે અહીંયાથી કટિંગ કરતાં 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 અહીંયા નીચે આવવાનું છે અહીંયા, એટલે આ ધારથી પણ બહાર, એટલે બહારની ધારથી પણ બહાર. તો એક્સ માઇનસ પચાસ રહેશે, પણ વાય કેટલું થશે તો વાય માઇનસ 77.5 એફ પચાસ એટલે અહીંયા આવી ગયા. હવે અહીંયા આપણે જ્યાં કટિંગ કરીને કટિંગ કરવાની જ્યાં શરૂઆત કરી હતી, જ્યાં પોઝિશન હતી ત્યાં પાછું આવવાનું. તો આપણે જ્યારે પોઝિશન લખેલી છે એક પોઝિશન, તો કે જી ઝીરો વન જી 40 કટર કમ્પેન્સેશન કેન્સલ, એક્સ 77.0 વાય 50.0 એફ 300 એટલે અહીંથી ક્યાં આવતા રહી આપણે અહીંયા જ્યાં પહેલાં ઊભા હતા ત્યાં, એમ 99 સબ પ્રોગ્રામ કેન્સલ. તો પહેલાં જે પ્રોગ્રામ બનાવ્યો તો આપણે 41 એક્સટર્નલ કટિંગમાં આપણે 41 જ વાપરવાનું, પણ આ શું તમને ખ્યાલ આવે કે 42 વાપરવું હોય તો વપરાય, હા તો 42 વાપરવું હોય તો વપરાય, પણ એના માટે ક્લોક જે ટૂલની મૂવમેન્ટ છે એ એન્ટી ક્લોકવાઇઝ થઈ. જુઓ આપણી આ ટૂલની મૂવમેન્ટ કેવી થઈ આપણી આ બંનેમાં, એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ. અને જ્યારે 41 વાપરીએ ત્યારે ટૂલની મૂવમેન્ટ કેવી થઈ રહી આપણી, તો કે ક્લોકવાઇઝ. તો ફરજિયાત જ્યારે 42 વાપરવું, 42 એક્સટર્નલ કટિંગમાં 42 વાપરવું હોય તો કાઉન્ટર ક્લોકવાઇઝ ટૂલની મૂવમેન્ટ હોવી જોઈએ. તો આપણે આવી રીતે પણ આ પ્રોગ્રામ બનાવી શકાય.